आवा भक्तों ना तंबुर भी टपके लो मस्ती भर जाको कसू भी नोना ये वी वाली दिलदारों नी पगनी में दी पर थी चुनो कसूमी तुम्हारी तैयारी हो तो आ कड़ी नी मारे बात करवी छे सरस कड़ी छे आ मेघाणी नी एक एक कविता ऊपर मनहरदान जी जिग्नेश भाई एक एक पंक्ति ऊपर आखे आखी रात बोली शकाय भक्तों ना तंबूर थी टपके लो मस्ती भर चाखो कसुंबी नो रंग मीराना नरसिना केवा साहस हशे मीराबाई महाराणा प्रताप ना सगा मोटी मां छे महाराणा प्रताप ना पिता नाम उदयसिंह एनाथी मोटा विक्रमादित्य राणा अने एनाथी मोटा राणा भोज आ त्रण सगा भाईओ राणा भोज जी ना अर्धांगना एटले मां मीराबाई કેવી પરિસ્થિતિ આ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર જેના ખોરડે ભક્તિ બેઠી હોય ને એની જ ઘરે કોઈ વીર પેદા થતો હોય છે સાહેબ ભક્તિને વીરતાને બે એક સિક્કાની બે બાજુ છે પણ આ તરત પાછી કડી મૂકી વાલી દિલદારોની પગની મેંદી પરથી ચૂમ્યો કસુફીનો રંગ આ ખોટું જોયું મેઘાણીની કવિતા છે આ કઈ કોઈ એસી રૂમમાં બેઠા બેઠા જે ઝાડ ઉગે મેતે લે આ કોઈ કવિતા છે ઝાડે ના છે ઉગે તારડું ઝાડ ઉગે મેતે એક આળહુના પેટનો કોઈ ઘરની બહાર ન નીકળે ભાઈ પછી કોકે એના દીકરાની ઘેરે દીકરાની વહુ આવ્યું ગામના કીધું ભાઈ હવે તો બારો મર્યા દીકરીઓને લાજુ કાઢવી પડે તો પછી વાડીએ ગયો બહુ કીધું પણ વાડીયેલી ખેહો નહીં પણ 20 વર પછી નો દેખાણો ગામ ગોતણે સડ્યું કે 20 વર થાય ગયો ક્યાં 20 વર પછી એના નાના ગામના ઝાડ ઝાડવા માથેલી ઝાડ માથે જ જીડ્યો ઝાડ માથે સડી ગયો તો કોકે કીધું તું એલા ઊભો ન થાય ને બદલે આ ઝાડ ઉપર કેમ સડ્યો એટલી અડપ ક્યાંથી આવી તો કે મને ક્યાં અડપ આવી હું જ્યાં બેઠો છો ત્યાં ઉગ્યું આમણા ભડનો દીકરો વીએ ગયો બોલો પણ કેવો ઝાડને ઉગવામાં વાર લાગી કે આ મારો દીકરો છે કોણ કિંગેશ પણ એ શબ્દ વાપર્યો છે મેઘાણીએ વાલી દિલદારોની પગની મહેંદી પરથી પગની પાનીએથી ચૂમ્યો કસુબીનો રંગ બાપુ બેઠા છે બહેનોની હાજરી છે અતિશયોક્તિ લાગે તો માફ કરજો પણ ભગવાન રામથી લઈ અને કાલ સુધીના માંગડાવાળા સુધી કે કૃષ્ણથી લઈ અને લેલા મજનુ સુધી વ્યાઓ કોઈ પ્રેમીએ એની પ્રેમિકાને પગની પાનીએ ચુમન કર્યું હોય એવો દાખલો નથી આ તો મેઘાણી લખે છે કે પુરુષ એની સ્ત્રીની પગની પાનીએ ચુમન કરે મેઘાણી ખોટું લખે ને તો કોણે કર્યું ક્યાંથી લીધું આ ચુમન આવ્યું ક્યાંથી વાલી દિલદારોની પગની પાની પરથી ચૂમ્યો કસુ આ લીધું ક્યાંથી જોજો આની આ વાત હવે વીર રસમાં ક્યાં જાય આ વાત કરવા બેહુ સાહેબ તો કાયદેસર કહું બાપુ આ વાત મેં 2 કલાક કરેલી છે આ વાત એકવાર પણ 2 જ મિનિટમાં લેવી હોય તો એટલી જ વાત આવે રાજસ્થાનની ઘટના રાજપૂતના લગ્ન થયેલા રાજપૂતાણી હજી ઓરડે આવેલા અડધી રાતનો મજર ભાંગ્યો છે થોડુંક શિંગાર રસ છે માફ કરજો પણ સત્ય કાર્યકારક વાત કરીને કઈ વાંધો નહીં બરોબર રાજપૂત જ્યાં ઓરડે આવ્યા રાજપૂતાણીએ પોતાના કોણીનું ઓછીકું આપેલું છે
પગના હાથના પોંચાથી કોણી સુધીની હાથી દાંતની ચૂડલીઓ રહી ગયેલી છે અને કોણીથી ખંભા સુધીની હાથની એમ કહેવાય કે હાથી દાંતની ચૂડલીઓ અને એ બરોબર ઓશીકું આપેલું અને રાજપૂત બરોબર એમ કહેવાય કે એ કોણીના ઓશી કે માથું રાખીને સૂવું એમાં બરોબર ચૂડલાની બેયની ચૂડલાની ચીપટીમાં રાજપૂતની કાનની બૂટી આવવું અને ઓય માં બોલાઈ ગયો કંટાઈ ગયો કણહાઈ ગયો અને કણહવાની સાથે સાહેબ બાપુ કોણી તો લઈ લીધી પણ ભાઈ પેન્ટ લઈ લીધું કે આ હા હા હું નાની હતી અને મારી બહેનપણીઓ એમ કહેતી કે તું કેવો ધણી પસંદ કરી તેથી હું એમ કહેતી કે સૈયર પહેરું છૂટલો જીનરી અખિયા લાલ પછી ઘડી પર સુહાગણ રહું મારો આરખો આખો ન્યાલ આવા મર્દને પરણું છું તો જેની કાનની બૂટી આવીને હોય માડી કરી ગયો આ ધીંગાણામાં ખાક જઈએ કે હાય હાય વિધાતા તે ભૂલ કરી મને મરદ ધણીનો આપ્યો તે અહીંયા રાજપૂતને ખબર પડી ગયો સાહેબ ન્યાય જ છે પાછો કા હા હા એક નાનકડી ભૂલે રાજપૂતાણીને મોટો વેમ નાખી દીધો પણ હવે તો સમય આવે ત્યારે દેખાય ને એ પહેલા તો કેમ દેખાડું ઢોલિયામાં તલવાર પડી ગઈ છે રસ્તા વચ્ચે બાપુ અને બે જણા સિવાય ઘરમાં ત્રીજી વ્યક્તિને ખબર નથી કે મન દુઃખ થઈ ગયા સાવા કે તમે મારા ધણી હા છે પણ હવે આ પંડ ન મળે પુરુષની એક ભૂલ ક્યારેક ક્યારેક ભયાનકતા ઉભી કરી દેતી હોય છે બાપુ દુર્યોધનને જેથી દ્રૌપદીના વસ્ત્ર હરણ કરવાની જેથી તૈયારી કરી અને એ તો મારા નાથે આવીને લાજ બચાવી પણ એ રાત જેથી પડી બાપુ હું ઘણી વાર કહેતો છું કે આ દેશનો પુરુષ કદાચ રાવણ થઈ શકે પણ આ દેશની તાકાત નથી કે કોઈ મંદોદરી વિશે ખરાબ બોલી શકે આ દેશનો પુરુષ કોઈ હરણાકશ થઈ શકે પણ તાકાત નથી કોઈ પ્રહલાદની જનેતા માટે કોઈ ખરાબ બોલી શકે દુર્યોધન જેદિયા જુઠ્ઠું રમાણું જેથી દ્રૌપદીના વસ્ત્ર ખેંચાણ અને એ રાત પડી અને તેથી દુર્યોધનના સ્વયં ખંડમાં એના રાજમહેલમાં સાહેબ દાસી દીવા પેટાવા ગઈ અને તેથી દુર્યોધનના પત્ની ભાનુમતી એટલું કીધું તું દાસે હા બા રહેવા દે આ દીવા ન કરતી સાંભળજો મારા માં જગદંબાનું આ દેશની સ્ત્રીનું નિવેદન જોજો તમે દાસે આ દીવા કરવા રહેવા દે કાં આજેનું મોટું જોવા જેવું નથી દુર્યોધન આવે છે દાદા બેસાડ્યા છે પગમાંલી મોજડી ઉતારી નાખી માથેલી પાગ લઈ લીધી પગ ધોઈ લીધા ભાનુમતી જમવાના પાટલા નખાણા છે જમાડ્યા છે વીજણો ઢોળે છે જમી લીધા અને જ્યાં સ્વયં કક્ષમાં આવે છે અને ત્યારે ભાનુમતી ઊભા થઈ જાય છે યુવરાજ આર્યપુત્ર આપની પત્ની છું પણ સાંભળી લેજો મહારાજ આજ પછી આ કક્ષમાં આવવાનો તમારો અધિકાર તમે ગુમાવી દીધો છે તમે દ્રૌપદીના વસ્ત્ર હરણ નથી કર્યા ભારત વર્ષની સ્ત્રીનું અપમાન કર્યું છે તમે અને હે યુવરાજ દુર્યોધન હું આપણે પ્રશ્ન કરું છું કે એ જગ્યાએ દ્રૌપદીની જગ્યાએ તમારી ભાનુમતી હોત તો તમે શું કરત માટે પગે લાગુ હું તમારી પત્ની છું પણ પતિત્વ તમે ગુમાવી દીધું છે આજ અહીંયા રાજપૂતાણીને એ થયું કે આ સૈયર પહેરું છૂડલો જીનરી અખિયા લાલ પણ આ તો એક કાનની બૂટી જો છૂડલામાં આવી જાય ને ઓય બાપ કરી જાય હે વિધાતા હે બ્રહ્મા હે ભવાની તલવાર મૂકી દીધી છે ઢોલિયામાં બે માળાના બેરખા લઈ લીધા સાહેબ કે દરબાર હવે આ રોડમાં આવું હોય તો ભજન કરો બાકી સંસાર માંડવાનો મને હવે કોઈ વિચાર નથી ન્યા સુધીની ગાંઠ વળી ગઈ તારો દીકરો થાય એમાં મારે હું લઈ લેવું સાહેબ હાર આ દેશની માં છે કાંઈ વાંધો નહીં રાજપૂતાણી મારી તૈયારી છે પણ સમય આવી ગયો ટૂંકમાં દુશ્મનોનું દળ કટક આવ્યું વિંબ્યો ઢોલ વાગ્યો રીરીબાંગ ઢીબાંગ રીરીબાંગ ઢીબાંગ છે કોઈ મર્દ છે કોઈ મર્દ અને કેવા ગયો સિંધુડા રાગની હરણાયો ફુગાણી અને ઘરે ઘરેથી એમ કહેવાય કે રાજપૂતો ઘરે ઘરેથી યુવાનો
પોતે એમ કહેવાય કે રણ સંગ્રામમાં જવા માટે તૈયાર થયા અને હવે અહીંયા રાજપૂત ને કારણ કે પરીક્ષા છે. આજ સાહેબ બખ્તર બાંધ્યું છે, બખ્તર ની એક કડી બાંધે તો બીજી કડી તૂટે છે, એટલો પોરાના પલ્લા ચડે છે. જોટે તલવાર બાંધી છે, ભાલો લીધો છે, પાછળ ઢાલ મૂકી છે, પણ નિયમ હતો કે જ્યાં સુધી રાજપૂતાણી આવીને વિજય તિલક ન કરે ત્યાં સુધી રાજપૂત ઘર બાજુ પગ મૂકે નહીં અને શમશેર આવીને હાથમાં આપે. પણ એવું કઈ બન્યું નહીં, એટલે ઘોડા ઉપર બેસીને રાહ જોવે છે અને અટારીએ રાજપૂતાણી જોવે છે. ત્યારે રાજપૂતાણીને એટલું કીધું કે રાજપૂતાણી કાંઈ વાંધો નહીં, મને ખબર છે, પણ અમને હાંગ તો અંબાવો. તા કે નાના દરબાર ઘણો વજન થઈ ગયો, કટાક્ષ કર્યો રાજપૂતાણી, પણ તા તો પગની એડી મારી નીકળી ગયો કે હે વિધાતા, હે ભવાની, હવે તું મને જા લઈ જા વૈના લઈ જા. અને યુદ્ધના મેદાનમાં એ જાય છે. યુદ્ધ જ્યારે બાપુ દી હાથમાં જાય એટલે યુદ્ધ પૂરું થાય અને દી હાથમાં જે જે રાજપૂત જે જે યુવાન જે ઘરે પાછા ના આવ્યા હોય એની પત્ની પરિણાના કપડા પહેરે, હોળે હણગાર હજે, હાથમાં ગંગાજળની જારી લઈ, તુલસી પત્ર હારે લઈ અને પોતાના ધણીના મસ્તક ગોતવા માટે નીકળી જાય. તમામ જે જે રાજપૂતો નહોતા આવ્યા એની તમામ ઘરેથી રાજપૂતાણીઓ નીકળે છે, પણ આ રાજપૂતાણી નીકળ્યા નહીં. એટલે દાસીએ કીધું, બા બાજી, હા બેટા, હાલો ને આપણે જવું જોઈએ, મારે તો ભોઠું પડવા જવું ને બેટા. દાસી, મને ખબર છે એ ક્યાંક ભાગી ગયા હશે, એ સમરાંગણમાં કામ ન આવે, કે પણ બા જવું પડે, નથી આવ્યા એટલે. અને જાય છે રણ સંગ્રામની ફરતો આટો મારીને આવ્યા, રાજપૂત મળ્યા નહીં. પોચા પગે જા રથમાલી જિગ્નેશભાઈ નીચે ઉતરે છે અને બુઢી હાહુમાં ઉભેલી ભાઈ રાજપૂતાણી, બહુજી સારો શું થયો? કે ભાઈજી મને માફ કરજો, શું થયું બેટા? ભાઈજી સારે રણ મેં ફેરી જારી હાથ લઈયા, ગંગાજળ ની જારી લઈને આખા રણ સંગ્રામમાં મેં આટો માર્યો, સારે રણ મેં ફેરી જારી હાથ લઈયા, પણ બાઈજી તેરે બેટડે દુકુળ લજવ્યા. મોહાળ તો લજવું પણ તારું ધાવણ લજવું, નથી તારા દીકરાનું ધડ મળ્યું, નથી તારા દીકરાનું મસ્તક મળ્યું. તેદી 80 વર્ષની રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા, 80 વર્ષની ડોહીમાને ઠામ 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 રાજપૂતાણીને રવાડા ઉભા થઈ ગયા કે બહુજી સાવધાન, વહુ સંભાળીને વેણ કાઢજો, બહુજી મેરો બેટડો તુંહરી સુગંધનો કંઠ, કા હશે ઘોડાની ઘમસાણીમાં અને કા હશે ગજદાન, મે મારું ધાવણ ધવરાવીને મોટો કરેલો છે, તું ભૂલ કાઢે અને તારી જેવી સિંહણનું જેને પડખું જેવો છે, અને કા હશે ઘોડાની ઘમસાણમાં અને કા હશે ગજદંત, ઓરા પોરા પડકારે પતી ગયેલા હોય, મારો દીકરો તો જૂથમાં પીડ્યો હોય સાહેબ. અને ફરી વાર જ્યાં રાજપૂતાણી જાય છે, પણ ઘટના એવી બની ગયેલી સાહેબ, સુલતાનની બે બાજુ બાપુ એકવી એકવી અંગરક્ષકો રહી ગયેલા અને તેથી હાથ હાથ ફાલાલી નીકળેલો આ રાજપૂત, અને પોતાના અશ્વને એકવાર કીધેલું કે એકવાર હાથીના ખંભા તળ માથે ડાબલા માંડી દે અને સુલતાનની બોટી બોટી નો કરી નાખું, રાજપૂતનો દીકરો નહીં. અને કહેવા ગયો સાહેબ, એ ઘોડાએ જ્યારે એમ કહેવાય ડાબલા માંડ્યા, એ આ બાજુ જે 8 રંગ રક્ષકો હતા બાપુ, એના 5 ભાલા રાજપૂતને આ બાજુથી આવ્યા, ઓલી બાજુથી 5 ભાલા, 10 ભાલે તો વિધાણો, પણ એની તલવારનો ઝાડક્યો સુલતાન ઉપર અને સુલતાનનું મરવું, હાથીનું ગાંડું થવું. અને દરબાર ને રાજપૂત ને એમ કહેવાય કે ઈ 10 ભાલા સાથે ઉલાળવો, અને જ્યાં આમ દાંત ધર્યો એ વાડીમાં દાંતનું ભાંગી જવું, દાંતને ટેકે અને 10 ભાલાને આરપાર નીકળી જવું, અને ટેકે રાજપૂત સૂતો છે અને લોહી ટપક ટપક નહોતું પડતું, એનું ત્રપક ત્રપક, જેવી રીતે શિવની ઉપર દળતી હોય ને શિવલિંગ ઉપર જે પાણી પડતું હોય છે, એમ ધરતી જાણે શિવલિંગ હોય અને એક રાજપૂત રક્તાભિષેક કરતો હોય, રક્તાભિષેક લોહીનું પડવું અને આકાશમાં ગીધડાઓના ક્રાઉ ક્રાઉ, કાગડા ને ગીધડા એમ કહેવાય કે માણસોના મળદા ઉપર એમ કહેવાય તૂટે છે,
અને તે દિયા રાજપૂત એમ કહેતો તો કે કાકા એ ગીત કાકા સબ તન ખાયો એ કાગડાઓ મારું આખું શરીર ખાજો કાગા સબ તન ખાયો ચુન ચુન ખાયો માંસ મારું આમ ચોઈ ચોઈ માંસ ખાઈ જાઓ પણ તમને પગે લાગુ મેરી દો ને ના મત ખાયો અભી મુજે પીયુ મિલન કી આસ હજી મારી રાજપૂતાણી ની વાટ છે મને અને એક વાર મારી રાજપૂતાણી મારું ચિત્ર જોઈ લે એ વિધાતા એ ભવાની મારી ભગવતી આવે ત્યાં સુધી મને જીવતો રાખજે એક વાર રાજપૂતાણી ને સામે મારી ચાર નજર ભેગી થઈ જાય અને મારી બાજુમાં જે પડેલા છે એની હાલત હું જોઈ લે કે મેં કેવી હાલત કરી છે આ સમરાગળ ની પરાજય થયા છે એવો કેવા વાળો વધવા દઉં તો તો હું રાજપૂત નો કેવા વાયલી જીવતો નો જવા દઉં એક લઈને ધૂમ ઢળી ગયેલા છે ભાઈ બધા અને તમામ લાશોની વચ્ચે એક જીવ બચે છે હાથી નો એમ કેવાય દાંત નો ટેકો રહી ગયો છે ભાલા હોહરવા જેમ કળાઈ ગયેલો મોરલા એ કળા પૂરેલી હોય ને એમાં કોઈ નરાધમે માર્યો હોય અને મોરલાની દશા થાય એવા મોર પીચ ઘોડે એમ કેવાય કે ભાલા નીકળી ગયેલા છે આર પાર દેહની અને એમાં રાજપૂતાણીને રથમાલી નીચે ઉતરું આમ જા રાજપૂતામાં જોયું ધીરે 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 લોયાળા આંખોના પોપસા ઊંચા થયા હાથ જોડીએ કાંઈ એવી તો સ્થિતિ હતી નહીં રાજપૂતાણી જય માતાજી દરબાર જય માતાજીના ખંભા ધણી તને ખંભા ધણી તને ખંભા ધણી ખંભા ધણી કહી આખું બંધ થાવી અને કાગ બાપુની કલમ હાલવી કે મારા સોડાની ચીપટીએ કણકણિયો વાલા ધણી હું તો ગવલું હમજી રે એ મારી થયો ભૂલ ગણી દરબાર મારી ભૂલ થઈ અને પછી મસ્તક લે છે આવા ધણીની વાહે સતી થવું કોને નો ગમે છે ખડકાણી પરિણાના કપડા પહેરેલા હતા બાપ અને એમાં એ રાજપૂતાણીએ પદ્માસન લગાવ્યું પદ્માસનનો ઉલ્લેખ મારે અહીંયા કરવાનો હોય ને બેની પગની પાનીઓ બે હાથળ ઉપર આવી ગયેલી છે લાકડાના ઢગલા ઉપર ચિતા ઉપર જગદંબા બેઠી છે રાજપૂતનું મોઢું એની હામું રાખે ખોળામાં માથું રાખે અને રાજપૂતાણી બેઠા છે જય અંબે જય અંબે જય અંબે ના જા નાદ થયા અને જમણા પગથી એમ કહેવાય રાજપૂતાણાના પગથી અગ્નિ પ્રવેશ થાવું અગ્નિની જવાળા થાવી અને હાડ 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 અગ્નિ વળગો અને અગ્નિની જવાળા હરે જય અંબે અને લાકડાનું બળવું લાકડાનું બળવાથી એમ કહેવાય કે પાછું થોડુંક લાકડા બળવાથી ઊંડું ઉતરવું અને એ જે પદ્માસન લગાવેલ હતું એનું બાપુ છે જ પદ્માસન છૂટવું અને ખોળામાં રહેલા દરબારના મસ્તકનું ફરવું અને એ દરબારના એ રાજપૂતના માથાને ફરવું અને એ જ્યારે માથું ફેર્યું અને એ રાજપૂતના હોઠ હતા એ રાજપૂતાણીની પગની પાનીએ અડવા અને મારા મેઘાણીને લખવું કે એ વિવાલી દિલદારોની પગની મેદી પરથી ચૂનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આવી રક્ત ટપકતી સોસો જોડી સમરાગણ થી આવે આવે સમરાગણ થી આવે અને સાહેબ રક્ત ટપકતી જોડી સમરાગણ થી આવતી હોય ત્યારે દ્રશ્ય કેવું થાય એ તમારા ગામે જોયું છે દેવાભાઈનું ડેડ બોડી આવે છે આ વાત આખા વિસ્તારમાં પ્રજલે અને તેદી કર્મદિયા ગામની બજારમાં ફેરીઓમાં માણસ ન માતું હોય અને એ કરતા કહેવા ગયો કે ફોજની એ બટાલિયનના એના મિત્રો
અગ્નિ સંસ્કારમાં અહીંયા હાજર રહે અને અત્યારે આ ટાણે યાદ કરું આપણા મનસુખભાઈ માંડવિયાને, એને આ વાતની કાળજી લીધી અને જેનું ટેચું અહીંયા અવિરતપણે દેવોભાઈ અમર હોય એવું કર્મદિયાનો રખોપીઓ થઈને બેઠો હોય, દેશનો રખોપીઓ અહીંયા બેઠો હોય, આનાથી બીજી ઉજળી વાત શું રહી શકે? પણ થાય શું, એ જોડી આવે ત્યારે કોની માતા કોની વનિતા ભગિની ટોળે વળતી વળતી ભગિની ટોળે વળતી કોની માતા કોની વનિતા ભગિની ટોળે વળતી વળતી ભગિની ટોળે વળતી સણિત ભીના પતિ સુખ વીરની સણિત ભીના પતિ સુખ વીરની રણસૈયા પર રળતી મુખદી ખમા ખમા કરતી માતડે કરમી છો ધરતી ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે મરતા મરતા રે ભારતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત એની ભસ્માંકિત ભૂમિ પર કોતર શોમાં કોઈ કવિતા લાંબી એટલું જ લખજો કે આ રાખ પડી છે કોઈના લાડકવાયાની ઘાયલ મરતા મરતા રે ભારત માને આઝાદી ગા